नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। मजामां आजे आपणे धोरण 8 सामाजिक विज्ञान विषयनी अंदर पाठ 13 मानव संसाधन पाठ 13 मानव संसाधन मा भाग 2 नो अभ्यास करीशुं। हवे आपणे जोईए के विश्व कृषि अने औद्योगिक क्षेत्र तो भारतनी व्यवसायिक संरचनामां व्यवसायिक संरचना खूब असंतुलन छे કે વ્યવસાય સાથે બધા અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે માટે બધી જગ્યાએ એક સરખું જોવા નથી મળતું। અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે કેટલાક કૃષિ સાથે કેટલાક અલગ અલગ ધંધા વેપાર ધંધા ઉદ્યોગોની અંદર। આપણી વસ્તીનો આશરે 2/3 ભાગ કૃષિ પર આધારિત છે કે સૌથી વધારે મોટો ભાગ અડધો 2/3 ભાગ કૃષિ પર આધારિત છે જેમાં મત્સ્ય ઉદ્યોગ જંગલ પ્રવૃત્તિ અને પશુપાલનનો પણ સમાવેશ થાય છે। સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા જેવા દેશોમાં કુલ વસ્તીના 5% વસ્તી જ આવા પ્રાદેશિક કાર્ય પ્રાથમિક કાર્યની અંદર જોડાયેલા છે। અમેરિકાની અંદર આવા પ્રાથમિક કાર્યોની અંદર 5% વસ્તી જ જોડાયેલી છે જ્યારે જાપાનની અંદર એનો આંકડો વધુ છે 10%થી ઓછો કહી શકાય પણ 5% કરતાં વધુ છે પણ 10%થી ઓછો છે। વિકસિત દેશોમાં તેના લગભગ 1/4 શ્રમિકો ઉદ્યોગોમાં જોડાયેલા છે। જે વિકાસશીલ દેશો છે એમાં 1/4 શ્રમિકો ઉદ્યોગોમાં જોડાયેલા છે। આ ભાગ સેક્ટર એટલે કે ખૂબ જ મહત્વનો છે કારણ કે આ એક ભાગ મૂલ્ય વૃદ્ધિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ રાખે છે કે મૂલ્યની અંદર વૃદ્ધિ આવકમાં વધારો કરે એટલા માટે જરૂરી છે। તેના દ્વારા રાષ્ટ્રીય સંપત્તિ અને આવકમાં વૃદ્ધિ થાય છે। ભારતમાં આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ફક્ત 10% વસ્તી જ છે। અલગ અલગ વ્યવસાયો સાથે મહત્વપૂર્ણ ક્ષેત્રોની અંદર 10% વસ્તી જોડાયેલી છે। મૂડી અને ઔદ્યોગિક ટેકનોલોજીની અછત ખૂબ અવરોધક છે। ટેકનોલોજીની અછત ઘણી એવી જગ્યાએ આપણે મૂડી રોકાણ કરી શકીએ એટલી મૂડી ન હોય આધુનિક ટેકનોલોજી જેવા હથિયાર શસ્ત્રો કે એમ કહીએ કે આવકની અંદર વધારો કરે એવા યંત્રો ઉપલબ્ધ ન હોય એ માટે અવરોધક પરિબળ ગણી છે। આપણા કુલ શ્રમના 1/4 લોકો તૃતીય પ્રકારની સામાજિક સુવિધાઓ જેવી કે સ્વાસ્થ્ય શિક્ષણ પરિવહન સંચાર બેંક વીમા મનોરંજન કળા વગેરેમાં જોડાયેલા છે। બીજા અન્ય જે રહ્યા 1/4 ભાગ એક અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે। આમ એ સ્પષ્ટ થાય છે કે આપણે કૃષિ ક્ષેત્રના એક ખૂબ જ મોટા ભાગમાં એટલે કે સેક્ટરમાં અલ્પ રોજગારમાં જોડાયેલા છીએ કે કૃષિ ક્ષેત્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર અને અલ્પ એટલે કે થોડા રોજગારની અંદર જોડાયેલા છીએ એટલે સૌથી મોટો ભાગ કૃષિ ક્ષેત્ર જોડાયેલો છે એમ કહી શકાય। તેમને બીજા સેક્ટરમાં જોડવા પડશે બીજા અલગ અલગ સેક્ટરની અંદર આપણે પણ જોડેલા રાખવા પડશે। ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કૃષિ ક્ષેત્રની અંદર ક્યાંક અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય તો ખેડૂતોને જરૂરી ઉત્પાદન મળી નથી રહેતું એટલે ક્યારેક ક્યારેક નુકસાનીનો અનુભવ પણ થાય છે। ક્યારેક ક્યારેક અતિવૃષ્ટિ થાય તો પણ કશું પાકતું નથી ક્યારેક અનાવૃષ્ટિ એટલે કે ઓછો વરસાદ પડે તો પણ કંઈ પાકતું નથી એટલે ખેડૂતોને નુકસાન જાય છે એટલે બીજા અન્ય વ્યવસાય સાથે એમને જોડી રાખ્યા હોય તો એમને નુકસાન ન જાય। ત્યારે આપણા કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં સમાજ દ્વારા નિર્મિત કુલ રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થશે। જો બીજા ક્ષેત્રની અંદર જોડીશું તો રાષ્ટ્રીય આવકની અંદર વધારો જોવા મળશે। આપણા દેશના લોકોમાં જીવન ધોરણના સ્તરે સારું બનાવવાની આ એકમાત્ર પદ્ધતિ છે। દેશનું જીવન ધોરણ સારું બનાવવા માટે અલગ અલગ વ્યવસાય સાથે એકબીજાને જોડી રાખવા એ જરૂરી છે। હવે આપણે જોઈએ કે આપણા દેશમાં કૃષિ પર આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે 2/3 છે। દ્વિતીય તથા તૃતીય વ્યવસાયમાં જોડાયેલા લોકોનું પ્રમાણ ક્રમશઃ લગભગ 13% છે અથવા 20% છે। બીજા અન્ય અન્ય વ્યવસાયો સાથે જોડાયેલાનું પ્રમાણ 13% અથવા 20% કહી શકાય। ભારતમાં બીજા દેશોની સરખામણીએ યુવા વસ્તી વધુ છે એટલે યુવાન લોકો વધુ છે જોવા મળે છે।
પરિણામે ભારતમાં 20 વર્ષમાં 32% સુધી વૃદ્ધિ થવાની સંભાવના છે. એટલે યુવાનો વધારે હોય એટલે શ્રમનું પ્રમાણ એ લોકો જાળવી રાખે એટલે શ્રમ કરી શકે. વૃદ્ધો જોઈએ, વૃદ્ધ અવસ્થા આવે એટલે આપણે ક્ષીણ થઈ જઈએ, એટલે જેટલી મહેનત મજૂરી કરવા માટે આપણું શરીર સાથ ન દેતું હોય. માટે યુવા વર્ગ અત્યારે જોઈએ છે કે વધુ પ્રમાણ બતાવવામાં આવ્યું છે, 13% અથવા 20%, જેથી એનું ભારતની વૃદ્ધિની અંદર એનો આંકડો વધુ પહોંચશે એવી સંભાવના દર્શાવી છે. વિકાસના ઉચ્ચ સ્તરે ગુણવત્તાયુક્ત સ્વસ્થ શિક્ષણ અને તાલીમ કૌશલ્ય પ્રાપ્ત થાય તો વસ્તી વિષયક લાભથી વિકાસ ક્ષમતાની અંદર વૃદ્ધિ થઈ શકે છે. જો ગુણવત્તાની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય શિક્ષણ અને તાલીમ જો આપવામાં આવે તો વસ્તી વિષયક લાભ જોવા મળે. કેમ? વસ્તી વિષયક લાભ વિકાસની ક્ષમતા વૃદ્ધિ થાય, ભણેલા ગણેલા હોય, યુવા વર્ગ હોય એટલે સમજૂતી આપીએ જે એ સમજે, અને એ પ્રમાણે જે સૂત્રો અને નિયમો બહાર પડ્યા હોય એ નિયમોને સમજે માટે ઝડપથી વિકાસ હાથ ધરી શકાય. બીજું એમનું જે યુવાન હોવું એ સૌથી મોટો ભાગ ભજવે છે. કેમ? કારણ કે આપણે જોઈએ કે આપણા જેવા યુવાન લોકો ઝડપથી, આપણે ઘરની અંદર પણ જોઈએ છે મમ્મી પપ્પા કંઈક કામ બતાવે તો આપણે ઝડપથી કરી શકીએ છીએ. વૃદ્ધો કરી શકે છે? નથી કરી શકતા ને, તો એના માટે સક્ષમ હોઈએ છે. માટે આપણા દેશનો વિકાસ ઝડપી બની શકે એટલે વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા વધે. બીજું એક એવું અનુકૂળ પર્યાવરણ બનાવવું જોઈએ જેમાં અર્થવ્યવસ્થામાં ફક્ત ઝડપી વૃદ્ધિ જ થાય, એવો અનુકૂળ પર્યાવરણની રચના કરવી જોઈએ જેથી ઝડપી વિકાસ હાથ ધરી શકાય. વૃદ્ધિ જ નહીં પરંતુ યુવાનોની આકાંક્ષાઓની પૂર્તિ કરવા માટે પણ ઉત્તમ કક્ષાના રોજગારની તકમાં પણ વધારો થાય. એમની વૃદ્ધિ, જે આપણે કહીએ કે નાના છો તમે, તમારી ઉંમર વધતાની સાથે તમારા શરીરની અંદર ફેરફારો જોવા મળશે, કદ વધશે. તો હવે એ જે ક્ષમતાની આધારે કેટલીક પૂર્તિ કરી શકાય એમના વિચારોની, એમની કાર્યક્ષમતાની, એવી રીતે રોજગારોની વ્યવસ્થા અને તકો ગોઠવી છે. આપણે કહી શકીએ કે વસ્તી વિષયક લાભમાં યુવા વસ્તીને માનવ સંસાધન પરિવર્તન થવાનો અસર મળે છે. યુવા વસ્તીને માનવ સંસાધન પરિવર્તન, સંસાધનની અંદર પરિવર્તન કરી શકે એવો અવસર મળે છે. ભારતમાં 91.4% વસ્તી યુવા વસ્તી છે, એ આંકડો બતાવવામાં આવ્યો છે 91.4. જ્યારે ગુજરાતમાં ભારતમાં 19.4 વસ્તી યુવા વસ્તી છે, જ્યારે ગુજરાતમાં 19.45% વસ્તી છે. યુવા વસ્તીની અંદર આંકડો બતાવવામાં આવે છે 19.4 ભારતની દ્રષ્ટિએ, જ્યારે ગુજરાતની અંદર 19.45 યુવા વસ્તી બતાવવામાં આવી છે. હવે સ્ત્રી પુરુષનું પ્રમાણ તો અહીંયા જુઓ, પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે કે 1000 પુરુષોએ સ્ત્રીઓનો વસ્તીનો આંકડો કેટલો છે. અહીંયા સૂત્ર પણ આપ્યું છે, આપણે જોઈએ, જેને સૂત્ર દ્વારા આમ દર્શાવી શકાય. અહીંયા કીધું છે કે સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે, મહિલાઓની વસ્તી પુરુષોની વસ્તી ગુણ્યા 1000, એ આંકડો દર્શાવી શકાય કે કેટલો છે. આપણા દેશમાં પુરુષોનું પ્રમાણ વધારે છે. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ દર 1000 પુરુષે 972 સ્ત્રીઓનું પ્રમાણ 1901 હતું. 1901ની અંદર, ઈસવીસન 1901 સાલની અંદર સ્ત્રીઓનું પ્રમાણ, 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે, 972. પછીના દશકાઓમાં તે વધઘટતો દર ઘટતો ગયો, એટલે કે ઘટાડો થતો જાય છે ધીરે ધીરે, કે પુરુષોનું પ્રમાણ તો 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય છે. છેલ્લા 10 દાયકામાં તેમાં થોડો સુધારો થયો, એટલે કે એક બરાબર પણ સંખ્યા થઈ, પણ પાછો ધીરે ધીરે ઘટાડો થયો. ઈસવીસન 2011માં વધીને, જો અહીંયા આંકડો વધી, 2011ની અંદર જે સ્ત્રીઓની અંદર ઘટાડો થયો તો 1000 પુરુષો 143 થઈ ગયો, સોરી 943 થઈ ગયો છે. કેરળ રાજ્યમાં 1084 અને પોંડુચેરીમાં 1037 સ્ત્રીનું પ્રમાણ છે. જો અહીંયા પુરુષોની સંખ્યા કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઊંચું છે, 1000 પુરુષોની સંખ્યા સ્ત્રીઓનું પ્રમાણ વધારે બતાવવામાં આવ્યું છે.
અહીં સ્ત્રી પુરુષનું પ્રમાણ મહિલાઓના પક્ષમાં છે, એટલે મહિલાઓની સંખ્યા વધારે છે. ભારતની જનગણના મંત્રાલય 2011 મુજબ અહીંયા આંકડો આપેલો છે. જનગણના 2011 ની અંદર જે વસ્તી ગણતરી થઈ હતી એનો આંકડો અહીંયા બતાવ્યો છે. 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, એટલે અહીંયા 2011 માં, એટલે આગળ હવે ક્યારે કરવામાં આવશે, 2021માં. સાક્ષરતા, 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તેને સાક્ષર કે સાક્ષરતા સાક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. 7 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ કીધું છે, ભાષા લખી અથવા વાંચી સમજી શકતી હોય એને સાક્ષર કહેવામાં આવે છે. અહીંયા જો અસાક્ષરતાનો દર 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી ભાગ્યા 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 100. સાક્ષરતાનો સંબંધ સામાન્ય રીતે સ્કૂલ જવા સાથે હોય છે, કે સ્કૂલે જાય તો ભણી ગણીને બે શબ્દો એને આવડે, લખતા વાંચતા સમજતા સમજી શકે, એટલે સ્કૂલ જવા સાથે હોય છે. ભલે તે ઔપચારિક હોય કે અનૌપચારિક, ભારતમાં સાક્ષરતાનો દર 5% 1901 ની અંદર થી વધીને 74.04% થયો 2011માં થઈ ગયું છે. આપણા દેશમાં લગભગ 82.1% પુરુષ અથવા 65.4% મહિલાઓ આજે સાક્ષર છે. જો અહીંયા આંકડો બતાવવામાં આવ્યો છે કે 82.1 અને અહીંયા 65.4% 100 ની ગણતરીમાં, એટલે સારું એવું છે, કહી ન શકાય કે વધારે નથી. કેરળનો આપણા કરતા આંકડો વધુ છે. બીજા શબ્દોમાં આપણા દેશમાં આશરે 3/4 પુરુષ અને 1/2થી વધુ મહિલાઓ સાક્ષર છે. 3/4 ભાગ પુરુષોનો સાક્ષર અને મહિલાઓ 1/2થી વધારે. કેરળમાં સાક્ષરતા 94 છે, જેથી બધા રાજ્યોથી વધુ છે. 94 છે અહીંયા બતાવી છે, જુઓ 100 ની ગણતરીની અંદર 94 94 સંખ્યા બતાવી છે, જે બધા રાજ્યોથી વધુ છે. અને તેના પછી 92.3% આજે લક્ષદ્વીપ બીજા સ્થાને છે. સવાલના જવાબની અંદર આ સાક્ષરતાનો આંકડો પૂછવામાં આવશે, જે આપણે કોષ્ટક જોયો પેલો મોટો, કે વિવિધ રાજ્યોની અંદર સંખ્યા કેટલી, સાક્ષરતાનો દર કેટલો, એમને આગળ ચાર્ટ આવી ગયો. આપણે ભાગ 1 ની અંદર એક ચાર્ટ ભણ્યા, જેના 35 સંખ્યા અંદમાન નિકોબારની અંદર અહીંયા આંકડો આપેલો છે, સ્ત્રી પુરુષોની સંખ્યાની અંદર ને સાક્ષરતાનું પ્રમાણ. હવે આપણે જોઈએ 92.3 આજે લક્ષદ્વીપ બીજા સ્થાને છે, જ્યારે 91.6% સાક્ષર સાથે મિઝોરમ ત્રીજા સ્થાને છે. આપણા દેશમાં બિહાર 63.8% રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો છે. જનગણના ઈસવીસન 2011 વસ્તી વૃદ્ધિ અને નિરક્ષરતાની વચ્ચે એક ઘટનાત્મક સંબંધ છે. જનગણનાની વસ્તી વૃદ્ધિ એટલે કે એ સમયની ગાળાની વચ્ચેનો જે સમયગાળાની અંદર ક્યાંક વધઘટ થઈ હોય, એટલા માટે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. કેટલા એની અંદર જન્મનું પ્રમાણ કેટલું હતું, મૃત્યુદર કેટલો હતો, કેટલાનો વધારો થયો, જનસંખ્યાની અંદર ઘટાડો થયો, કયા વ્યવસાય સાથે જોડાયેલા, બધા વસ્તી ગણતરીની અંદર આવરી લીધું હોય. અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ જેવા એવા રાજ્ય છે જ્યાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે, અને આ રાજ્યમાં વસ્તી વૃદ્ધિનો દર વધુ છે. આ સંબંધમાં મહિલા સાક્ષરતાનું મહત્વ વધુ બતાવવામાં આવ્યું છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ, વસ્તીને એક સાધન તરીકે કેમ સમજવામાં આવે છે, વસ્તીને એક સાધન તરીકે કેમ સમજવામાં આવે છે. તો પેજ નંબર 92 ઉપર શરૂઆતનો એક પહેલો પેરેગ્રાફ અહીંયા બતાવવામાં આવે છે કે વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે. પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્વની હોય કે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય છે. લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે. આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સાધન છે. સ્વાસ્થ્ય, શિક્ષિત અને પ્રેરણાદાયી
લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. અન્ય સંસાધનોની જેમ માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલ નથી. પોતાના શૈક્ષણિક સ્તર અને ઉંમર અને લિંગમાં જે એકબીજાથી અલગ હોય છે એની સંખ્યા અને લક્ષણ પણ બદલાતા રહે છે માટે સમજાવવામાં આવે છે. હવે સવાલ નંબર 2 કે વિશ્વમાં વસ્તીનું અસમાન વિતરણના કારણો કયા છે? આપણે જોઈએ કે અસમાન વિતરણના કારણો ઘણા બધા જોવા મળે છે કોઈ જગ્યાએ. હવે એ સવાલના જવાબની અંદર હું તમને જણાવું કે અલગ અલગ પેજ ઉપર બતાવીશ. હું તમને જો કે અહીંયા બતાવીશ કે વિશ્વની વસ્તી આશરે 6 અબજ હતી, જેમાંથી વિશ્વની 90% વસ્તીની ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે. વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે. કેટલાક વિસ્તારોમાં ગીચ વસ્તી ધરાવે છે, કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા ગીચ વસ્તી વિસ્તારો ધરાવે છે. ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો, પર્વતો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે. ત્યારબાદ બીજું આપણે જોઈએ કે માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતીના ઉદ્યોગો અને વ્યવસાય સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય છે. ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે, જ્યારે એન્ડ્રીઝ, આલ્પ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહિવત વસ્તી વસવાટ કરે છે. બીજા ધાર્મિક રીતે જોડાયેલા છે તો એની અંદર પણ આપણે જોઈએ કે પરિવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે. ત્યાર પછી ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે અને વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. બીજું, પર્વત રણપ્રદેશ તથા જંગલ ક્ષેત્રની સરખામણીએ મેદાનોમાં વસ્તી વધુ વસવાટ કરે છે. હવે આપણે જોઈએ વસ્તી ગીચતાનો અર્થ શું. તો વસ્તી ગીચતાનો અર્થ પેજ નંબર 92 ઉપર આપેલો છે. જોવો અહીંયા, પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે, જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે. વસ્તી ગીચતાને આ સૂત્ર પ્રમાણે દર્શાવી શકાય. વસ્તી ગીચતા દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. વસ્તી વિતરણને અસર કરતા કોઈ 2 પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. હવે વસ્તી ગીચતા પર અસર કરતા, વસ્તી વિતરણ પર અસર કરતા પરિબળો આપણે જોઈએ છે અહીંયા, પ્રાકૃતિક રચના, આબોહવા, જમીન, જળ અને ખનિજ, એમાંથી કોઈ પણ 2 લેવાના છે. તો આપણે પ્રાકૃતિક રચના અને આબોહવા લઈએ. તો પ્રાકૃતિક રચનાની અંદર આપણે સવાલ નંબર 2ની અંદર આ ભાગ જોડાઈ ગયો કે માનવ હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધુ પસંદ કરે છે, કારણ કે વિસ્તારમાં ખેતી, ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ સાથે ઉપયોગી છે. ગંગાના મેદાનો વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારો છે, જ્યારે એન્ડ્રીઝ, આલ્પ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહિવત વસ્તી વસવાટ કરે છે. ત્યારબાદ આવી આબોહવા કે વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ જ ગરમ અથવા ઠંડા વિસ્તારોમાં, જેમ કે સહરાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડા અને એન્ટાર્કટિકામાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી. હવે અહીંયા પ્રશ્ન નંબર 2ની અંદર વિકલ્પો, વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે, 4 ઓપ્શન આપ્યા છે. એમાં આપણે સી જોઈએ કે કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. બીજો, એ ત્રણ મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે. તો એમાં એ, બી અને સી ની અંદરથી બી જુઓ કે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. પછી 3, 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી. તો એ, બી, સી માંથી સી નો જવાબ છે 6 અબજ. હવે સંકલ્પના સમજાવો. તો જાતિ પ્રમાણ
હવે સંકલ્પના સમજાવવાની અંદર આપી છે જાતિ પ્રમાણ, તો આપણે એમાં કહી શકીએ કે દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. દાખલા તરીકે 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી, બરાબર, એ વસ્તી જાતીય પ્રમાણ દર્શાવે. ત્યાર પછી સાક્ષરતા આપી છે, તો 7 વર્ષ કે તેનાથી વધુ, આપણે આગલા પ્રશ્નની અંદર જોઈ ગયા છીએ કે 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે. સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય છે. જ્યારે વસ્તી ગીચતા કે પૃથ્વીની સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 4 કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યા તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કે 4 કિમી કેટલી વસ્તી ગીચતાની અંદર બતાવવામાં આવે છે કે કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી પ્રદેશોની વસ્તી ગીચતા જાણી શકાય છે. એમાં સૂત્ર હતું વસ્તી ગીચતા, દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ, બરાબર. ત્યારબાદ આવી ખાલી જગ્યા કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત તો દ્વિતીય ક્રમે છે. બીજો છે, ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે, તો દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ છે. ત્રીજો, ભારતમાં કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર વધુ છે. ચોથું, ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ખાલી જગ્યા છે, તો 308. ચલો પાઠ અહીંયા 13 પૂરો થાય છે. ચલો આવજો.